હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 એનું પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ વિશેની વાત ચાલુ હતી. આપણે પાઠ 4 ની અંદર સ્વાધ્યાય 6.5 સમજીશું અને અહીંયા પ્રકરણને પણ પૂર્ણ કરીશું. તો 6.5 માં દાખલા પહેલો, બીજો અને ત્રીજો હું ગણાવી રહ્યો છું, જેના આધારે બાકીના દાખલાઓ તમે જાતે ગણવાના છો. અહીંયા ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો, કાટખૂણો શબ્દ આવે તો યાદ રાખશો કર્ણ શોધવાના દાખલા હોઈ શકે. તો અહીંયા આપણે જે દાખલા શીખીશું એ બધા કર્ણ આધારિત હશે. મેં તમને સૂત્ર આપ્યું છે કે કર્ણનો વર્ગ બરાબર પહેલી બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો કુલ. ત્રિકોણમાં 3 બાજુ હોય તો કર્ણ છે એ કાટખૂણાને સામેનો ભાગ. તમારે કર્ણ શોધવાનું છે. તો તમારું સૂત્ર અહીંયા લખું છું કે કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુ નો સ્ક્વેર વત્તા બીજી બાજુ નો સ્ક્વેર. એટલે કે કર્ણ શોધો છે તો બે બાજુના જે બાજુ છે એના વર્ગ નો સરવાળા જેટલી હશે. તો આ સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણે મળી જાય કર્ણ. એટલે શું? તમારી પાસે આર ક્યુબ છે, એટલે કે ક્યુ આર છે. ક્યુ આર નો સ્ક્વેર બરાબર એક બાજુ તમારી પાસે છે પી ક્યુ, 10 સેમી નો સ્ક્વેર થશે વત્તા બીજી બાજુ પી આર, સોરી પેલા બાજુનો વર્ગ બતાવો પછી કિંમત મૂકું. એક બાજુ પી ક્યુ નો સ્ક્વેર જેટલો અને બીજી બાજુ પી આર ના વર્ગ જેટલી. આ રીતે બે બાજુના વર્ગ જેટલી મળશે. તો તમારી પાસે ક્યુ આર છે એ તમે શોધી રહ્યા છો, જે કિંમત ખબર નથી, માટે ક્યુ આર નો સ્ક્વેર એમના રહેશે. હવે એક બાજુ પી ક્યુ કેટલી છે? તો કે 10 સેમી છે, 10 સેમી ના સ્ક્વેર જેટલી બનશે. પી આર કેટલી છે? તો કે પી આર છે એ 24 છે, તો 24 ના વર્ગ જેટલી બનશે. તો ક્યુ આર નો સ્ક્વેર બરાબર 10 નો વર્ગ 100 વત્તા 24 નો વર્ગ, 24 × 24 જેટલો થાય, બરાબર છે? ચોકે 16 એ 4 × 8 = 9, 4 × 2 = 8, 2 × 2 = 4, 8 × 4 = 14, 14 વધી પડી 1, 9 × 10, 10 × 4 = 14, 144 એટલો બનશે. ફરી વાર નીચે કરી, 24 નો સ્ક્વેર 24 × 24, ચોકે 16 એ 4 × 8 = 9, 4 × 8 = 9. ફરી વાર ચોકે 16 × 2 = 4, 4 × 8 = 9, 4 × 2 = 8 અને કેમ મારી ભૂલ આવી છે, 16 × 4 = 9, 4 × 2 = 8 અને 2 × 2 = 4. હવે શક્ય છે મારી ભૂલ હતી, આ 6 × 6 = 8, 16 9 × 10 = 8 વાટો વધી પડે 586 76 6 × 6 = 8, 16 × 17 અને 4 × 5 = 76, 24 નું વર્ગ 576. હવે આપણે આગળ જઈશું. ક્યુ આર નો સ્ક્વેર બરાબર 600
76 થયા 676 તો 676 નું તમે વર્ગમૂળ કાઢશો હવે આ વર્ગ છે અહીંયા આપણે વર્ગમૂળ બની જશે તો QR શોધો છે તો QR બરાબર વર્ગમૂળમાં 676 થાય તો 676 નું વર્ગમૂળ કાઢવું છે તો કઈ રીતે કાઢી શકો આ યાદ રાખજો આ 676 તમારે વર્ગમૂળ કાઢવાનું છે બે વડે ભાગી શકાય 2 3 6 33 66 1 2 8 16 બે વડે લઈશું 11 2 1 2 2 1 2 13 2 6 12 16 32 1000 169 13 13 169 13 13 169 13 તો અહીંયા જોઈ શકો છો 676 બરાબર 13 ગુણ્યા 26 નું વર્ગમૂળ છે તો અહીંયા તમારી પાસે QR છે આ વર્ગમૂળ કાઢી નાખીએ એટલે QR ની કિંમત મળશે એ છે 26 તો તમારી પાસે આ સેન્ટીમીટરમાં QR મળશે 26 તો આ રીતે QR અથવા તો IQ છે એ 26 મળે છે એટલે તમારો કર્ણ છે QR નું માપ તમે આ સૂત્ર દ્વારા આ પદ્ધતિ દ્વારા શોધી શકો હજુ હું એક બીજો દાખલો શીખવીશ દાખલા બીજા પાસે જઈએ તો ચલો બીજા દાખલામાં બધી માહિતી લઈ નાખીએ દાખલા નંબર 2 દાખલા 2 માં કીધું છે ત્રિકોણ એબીસી તમારે ત્રિકોણ એબીસી બનાવવાનો છે ત્રિકોણ એબીસી એ બી સી ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે ખૂણો સી કાટખૂણો છે એ સિવાય કીધું છે એ બી 25 સેમી છે એ બી 25 સેમી છે અને સાથે સાથે કીધું છે એસી 7 સેમી છે એસી 7 સેમી ઓકે હવે અહીં આપણે કિંમત બદલી લઈ નાખીએ ખૂણો સી કાટખૂણો છે એ બી 25 સેમી છે અને એસી 7 સેમી છે ચલો આકૃતિમાં થોડો ફેરફાર કરી નાખીએ આપણે જવાબ મળી શકે તો અહીંયા જોઈએ કે ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે સી એ અને આ બી થશે બરાબર છે સી એ બી હવે એ બી 25 સેમી છે એ બી કર્ણ તમારો 25 સેમી છે કર્ણ 25 સેમી છે એ સી એ સી એ 7 સેમી છે અને તમારે એક બાજુ બી સી જાણતા નથી એ શોધવાની છે તો તમારે અહીંયા એક બાજુ બી સી જાણતા નથી એ બી સી શોધવાની છે અહીંયા પ્રશ્નાર્થ કરી નાખ્યો છે સૂત્ર તો એ જ રહેશે શું તો કે કર્ણનો સ્ક્વેર બરાબર એક બાજુનો સ્ક્વેર વત્તા બીજી બાજુનો સ્ક્વેર ફક્ત કિંમત બદલી નાખી કિંમત મૂકવાની છે અહીંયા કર્ણ શું છે તમારો જે કે એ બી કર્ણ છે એ બી નો સ્ક્વેર બરાબર એક બાજુ એટલે કે સી એ સી એ નો સ્ક્વેર અને બીજી બાજુ બી સી નો સ્ક્વેર BC નો સ્ક્વેર ઓકે AB નો સ્ક્વેર તમે 25 જાણો છો 25 નો સ્ક્વેર CA 7 નો સ્ક્વેર વત્તા BC જાણતા નથી એ કિંમત એમના મળશે 25 નો સ્ક્વેર 25 આ 25 આ 625 થાય 25 આ 25 આ 625 થાય આ 625 બરાબર 7 નો સ્ક્વેર 49 અને BC નો સ્ક્વેર એમના મળશે કારણ કે આપણે એની કિંમત જાણતા નથી હવે BC ને આપણે કરતા બનાવીશું શું કરીશું BC ને કરતા બનાવીશું તો BC નો સ્ક્વેર બરાબર 625 ઓછા 49 BC નો સ્ક્વેર બરાબર 625 માંથી તમે 49 બાદ કરશો બાદ કરીએ 5 માંથી 9 ને જે અહીંથી લીધો
15 માંથી 9 કાઢવાના છે. 15 7 ને 4 11 9 ને 4 13 9 ને 4 9 ને 5 9 અને 8 આવી સોલ્વ સકતા 9 ને 6 14 9 વત્તા 6 10 ને 5 15 6 રહેશે. કેટલા રહેશે? 6 રહેશે. ત્યાર પછી આવે છે 11 માંથી 7 ને 4 11 500 ને 76 મળે છે. BC નો સ્ક્વેર બરાબર 500 ને 76 કે BC શોધી રહ્યા છે માટે BC બરાબર વર્ગમાં વર્ગનો વર્ગ સ્ક્વેર છે આપી જોઈએ તો વર્ગમૂળ પડી જશે. 576 નું વર્ગમૂળ કાઢીએ તો આપણી પાસે એ 24 20 400 21 441 તો અહીંયા BC ની કિંમત તમને મળશે 24 સે. તો આ પદ્ધતિના દાખલાઓ તમે સરસ રીતે ગણી શકો છો. હવે હું તમને છેલ્લો દાખલો શીખવીને અહીંયા પ્રકરણ હું અટકાવી દઈશ, પૂર્ણ કરી નાખીશ. તો છેલ્લો દાખલો અહીંયા અમારી આકૃતિ આધારે દાખલો છે. ત્રીજો દાખલો જોઈશું, એમાં પણ આકૃતિ આપી છે, બરાબર છે. તો દાખલા ત્રણ માં પહોંચીએ. અહીંયા બે દાખલા પૂછ્યા કે સમજી લીધા હશે. દાખલો ત્રીજો છેલ્લો જોઈએ. દાખલા ત્રીજા પાસે જઈએ છીએ. તમને એક આકૃતિ આપી છે કાટકોણ ત્રિકોણ. અહીંયા આકૃતિ આપી છે. તમારી પાસે આ 12 મીટર એક બાજુ છે, 12 મીટર કર્ણ આપ્યો છે, 15 મીટર નો કર્ણ આપેલો છે. તમારે અહીંયા જે આ એ છે શોધવાનો છે. હવે અહીંયા 15 મીટર લાંબી વિસ્તરણીની દિવાલ સાથે ટેકવતા તે જમીનની 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધવાનું છે. દિવાલથી અંતર એ શોધવાનું છે. અહીંયા આપણે આ સમજવા માટે ત્રિકોણનું કોઈ નામ આપી દઈએ. તો નામ આપીએ કે ત્રિકોણ પી ક્યુ આર એવું નામ આપ્યું છે, એટલે કે આર ક્યુ શોધવાનું છે. તો હવે હું તમને આ આખી બાબત લખી આપું છું. તમારી પાસે ખૂણો ક્યુ કાટખૂણો છે, ખૂણો ક્યુ કાટખૂણો છે, કાટખૂણો થશે. હવે તમારી પાસે એક બાજુ છે પી ક્યુ અથવા ક્યુ પી, એ 12 મીટર છે. બીજી બાજુ છે કર્ણ, એ કર્ણ કયો છે તો કે પી આર, પી આર કર્ણ છે જે 15 મીટર જેટલું માપ ધરાવે છે. અને આર ક્યુ શોધવાનું છે. આર ક્યુ બરાબર પ્રશ્ન. હવે આપણા સૂત્રમાં આપણે જઈએ તો તમારું સૂત્ર છે કે કર્ણ નો સ્ક્વેર બરાબર એક બાજુ નો સ્ક્વેર એટલે કે વર્ગ વત્તા બીજી બાજુ નો વર્ગ. ચલો એટલું છે, કિંમત મૂકી દઈએ. કર્ણ તમારી પાસે પી આર છે, પી આર, પી આર નો સ્ક્વેર બરાબર એક બાજુ પી ક્યુ નો સ્ક્વેર અને બીજી બાજુ આર ક્યુ નો સ્ક્વેર. ઓકે, કર્ણ પી આર, પી આર છે એ 15 છે. 15 નો સ્ક્વેર બરાબર પી ક્યુ, 12 નો સ્ક્વેર વત્તા આર ક્યુ શોધવાના છે જે એ છે. આર ક્યુ બરાબર એ છે. હવે તમારી પાસે
15 નો સ્ક્વેર 15 15 225 થાય, 15 15 225 થાય, 12 12 144 થાય, વત્તા એનો સ્ક્વેર. હવે તમે એ શોધી રહ્યા છો માટે એને કરતા બનાવીએ તો એનો સ્ક્વેર બરાબર 225 ઓછા 144, તો એનો સ્ક્વેર કેટલો મળશે? 225 ઓછા 144, 5 માં 4 જાય 1, 2 માંથી 4 જશે, એટલે જો 10 કો 12 માંથી 4 જાય 8, 81, તો 81 મળે છે. હવે એને કરતા બનાવીએ તો 81 નું વર્ગમૂળ જેટલો જવાબ મળે તો તમારું એ મળશે 9. 90 ને 2 81 થશે 9 સેમી મીટર, 9 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ખૂબ જ સહેલા દાખલાઓ તમે જાતે ગણી શકો છો. મને આશા છે ખૂબ સારી તમે સમજી ગયા છો તમામ દાખલાઓ. અહીં આપણે પ્રકરણ 6 પૂર્ણ કરીશું. બાકી રહેતા દાખલાઓ, એક જ પદ્ધતિના દાખલાઓ, એ તમારો હોમવર્ક હશે. આવજો. બાય બાય.